મારું નામ ખ્વાહિશ સચિન જોશી છે અને હું પીવી મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી છું. ધોરણ 10માં તમારું શું પરિણામ આવ્યું છે? ધોરણ 10માં મેં A1 ગ્રેડ મેળવ્યો છે. મારા 99.78 PR તથા 94.8% હતા. ભવિષ્યમાં તમે હવે આગળ કેવી રીતે કોમર્સ સાયન્સ શું અભ્યાસ કરવા માંગો છો અને શું બનવાનું લક્ષ્ય છે તમારું? અત્યારે મેં સાયન્સમાં B ગ્રુપ પસંદ કર્યું છે અને ભવિષ્યમાં હું પ્રોફેસર બની અને શિક્ષણમાં જાગૃતતા ફેલાવીશ તેમજ સેવા કરવાનું વિચાર છે. ભણવા સિવાય બીજો શું શોખ છે તમને? ભણવા સિવાય મારું એવું માનવું છે કે શોખ રાખવા જોઈએ. મને ચિત્રનો શોખ હતો, નૃત્યનો શોખ હતો તેમજ સંગીતનો. મેં બાંસુરી પણ વગાડી છે. બીજું, તમે કેવી રીતે તૈયારી કરી હતી? કે ટ્યુશનમાં જતા કે સ્કૂલમાં તૈયારી કરતા, કે કેવી રીતે તમે આટલું સારું પરિણામ મેળવ્યું? હું ક્યાંય પણ ટ્યુશન નથી જતી. મેં જે તૈયારી કરી એ સ્કૂલમાં જ રહીને કરી છે. સ્કૂલમાં બધા મારા ટીચર્સ હતા, એમનો મને ખૂબ સપોર્ટ રહ્યો. નિર્મલ સર મોટિવેટ કરતા તેમજ હિત સર વચ્ચે ક્લાસમાં આવીને જે રીતે અમને મોટિવેટ કરતા તેમજ શિક્ષણ એટલું સારું અને સરળ બનાવવામાં આવ્યું હતું કે ટ્યુશનની જરૂર જ ના પડી. ફ્યુચરમાં બોર્ડના વિદ્યાર્થીઓને તમે શું સંદેશ આપશો? કેવી રીતે તૈયારી કરવી જોઈએ? તૈયારી માટે 3 વસ્તુ ફોલો કરવી એ ખૂબ જરૂરી છે મારા પ્રમાણે. પહેલી વસ્તુ છે કન્સિસ્ટન્ટ રહેવું. સ્કૂલમાં જે કરાવ્યું એ જ દિવસે થઈ જવું જોઈએ. બીજી વસ્તુ રિપીટેશન. તમે એક ને એક વસ્તુ કેટલી વાર રિપીટ કરો છો અને રિવાઇઝ કરો છો. અને થર્ડ વસ્તુ છે ફોકસ અને કોન્સન્ટ્રેશન. જો આ 3 તમે કરો તો બસ રિઝલ્ટ સારું જ આવશે. નમસ્કાર મિત્રો, મારું નામ ખંદડિયા રિંકિત ગિરીશ કુમાર છે. હું પીવી મોદી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જ્યારે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું ત્યારે મને 99.94 PR એટલે કે 93.86% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે અને સમગ્ર ગુજરાતમાં 6ઠા ક્રમે મેં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેના માટે હું મારા તમામ પીવી મોદી સ્કૂલના તમામ શિક્ષકગણોનો આભારી છું અને હું આ ભવિષ્યમાં CA બનવાની ઈચ્છા ધરાવું છું. અને આવનારા વિદ્યાર્થીઓને એવું કહેવા માંગીશ કે તમે દરરોજનું દરરોજ તમારા જે વાંચન છે, તમારું જે રિઝલ્ટ સુધારવા માટેના તમારા જે પ્રયત્નો છે એને તમે દરરોજના દરરોજ માટે તમે વાંચન કરો. તેમજ કાંઈ પણ એવી મૂંઝવણ અનુભવાય તો તમે તમારા શિક્ષકોનો પ્રયત્ન સાધો અને તમે પણ મોદી સ્કૂલમાં એડમિશન લ્યો અને તમારું ભવિષ્ય પણ સુધારો. નમસ્કાર, મારું નામ શાકેયા અક્ષયભાઈ છે અને હું ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. મારી શાળાનું નામ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ સ્કૂલ, જે આરદા બાવા સંસ્થા સંચાલિત છે. ધોરણ 12 કોમર્સમાં મને 93% આવેલા છે અને 99.85 PR આવેલા છે. મને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો છે. ભણવા સિવાય તમને શું શોખ છે? ભણવા સિવાય મને ઘણી બધી જાતમાં ઇન્ટરેસ્ટ છે, જેમ કે રીડિંગ કરું એ સાથે સાથે જ નવી વસ્તુને ડિસ્કવર કરું, એમાં પણ એક્સપ્લોર કરું એ સાથે સાથે સિંગિંગનો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવાનો એક બધામાં શોખ છે. ના, આટલા વર્ષોમાં ક્યારે પણ ટ્યુશન નથી રાખેલું. એક જ સ્કૂલને ફોલો કરી છે અને એક જ રૂફ નીચે અમે લોકો ભણતા હતા. સવારે 4 વાગે ઉઠી જતા, 4 થી 6 સ્ટડી ટાઈમ હતો. એ પછી 7:30 સ્કૂલે જતા અને ત્યારે પણ અમારી સ્કૂલમાં ફૂલ ડે શેડ્યુલ હતું, એટલે સવારના 7:30 લઈને સાંજના 6:30 સુધી ત્યાં જ અમે લોકો ભણતા હતા. એટલે એક જ ટેકનિક અમે લોકો યુઝ કરતા હતા, એ પણ એક જ ફેકલ્ટીઝની નીચે. પછી એ પૂરું થતું ને એટલે ઘરે પણ જઈને થોડીક વાર ફ્રેશ થતા અને સાથે સાથે 7:30 થી 9:30 સુધી કે વળી પાછું એ ભણવાનું શેડ્યુલ રહેતું. અને એવું જરા પણ નથી લાગ્યું કે અમે લોકો બર્ડન સાથે ભણી રહ્યા છે. પણ એ જે આખું શેડ્યુલ હતું ને એટલું બધું સરસ રીતે ડિઝાઇન કરવામાં આવેલું હતું કે ક્યાંય પણ આપણને બોરિંગ ન લાગે અને સાથે સાથે પણ એને એન્જોય કરી ભણી શકીએ છીએ. ફ્યુચરમાં શું બનવા માંગો છો તમે? ફ્યુચરમાં મારો અત્યારનો પ્લાન CA અને એ સાથે સાથે જ ટીચિંગ લાઈનમાં આગળ વધવાનો છે. બોર્ડના સ્ટુડન્ટ્સને શું કહેશો? બોર્ડના સ્ટુડન્ટ્સનું એટલું જ કહેવા માંગીશ કે આપણા ટીચર્સ આપણને જે કહે છે ને એ રીતે આપણે જો એને ફોલો કરીશું ને તો એ બહુ આપણને સરસ રીતે રિઝલ્ટ પ્રાપ્ત કરવામાં આવશે. એ સાથે સાથે જ માઇન્ડ પાવર ટેકનિક્સ, જે અમારા સ્કૂલના ડાયરેક્ટર હેમાંગ પારેખ સર ઘણી બધી અમને માઇન્ડ પાવર ટેકનિક્સ આપે છે, એ સાથે સાથે જ શોર્ટ ટ્રિક્સ આપે છે કે જેનાથી સ્ટુડન્ટ્સ કોઈ પણ જે થિયરી સબ્જેક્ટ છે અથવા તો કોઈ પણ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે
એને કઈ રીતે વધારે નર્ચર કરો અને એમાં કઈ રીતે વધારે એક્સપ્લોર કરો, અને એ પણ એને એકદમ ઇઝી વેમાં. જેમ કે તમારે થિયરી સબ્જેક્ટમાં કોઈ પણ પેરેગ્રાફ આવે છે તો એને કઈ રીતે એના શોર્ટ પોઈન્ટ્સ બનાવવા, એને કઈ રીતે હાઇલાઇટ કરવા, અને એ જ રીતે વળી પાછું તમારે પેપરમાં પ્રેઝન્ટેશન કરવું ને, એ ખૂબ જ જરૂરી છે. એટલે આ જે આપણે લર્ન કરીએ છીએ એની સાથે સાથે એક પ્રોપર પ્રેઝન્ટેશન હશે ને તો પણ એ ઘણું સારું રહી શકશે. તો હું આપને એ જ કહેવા માંગીશ, અને એ સાથે સાથે જ હું મારી સ્કૂલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિરની ખૂબ જ આભારી છું. અને બધા જ ટીચર્સનો એટલો બધો સપોર્ટ હતો ને, એટલા માટે જ આ થયું છે. સાથે સાથે માતા પિતાને તો ભૂલી જ ન શકાય, એમનો પણ એટલો બધો સપોર્ટ, અને એ સાથે સાથે જ અમારા બધા ફ્રેન્ડ્સ, બધા જ ટીચર્સ અમને એટલું બધું સપોર્ટ કરતા હતા, અને હંમેશા કાંઈ પણ ડાઉટ હોય ને તો એ તરત સોલ્વ થઈ જતો હતો. એટલે હું એટલું જ કહેવા માંગીશ કે બધાનો, બાપુશ્રીનો, હેમાંગ પારેખ સરનો, બધાની ખૂબ જ આભારી છું. થેન્ક યુ. મેં પઠાણ જૈના ખાતું આંદાવાવા આશ્રમ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલમાં પડતી હું, ઓર મેં 12th સ્ટાન્ડર્ડ મેં. मुझे 91.57% एंड 99.71 PR आए हैं. मुझे A1 ग्रेड मिला है. आप किस तरह प्रिपरेशन करती थी बोर्ड प्रिपरेशन के लिए? फर्स्ट ऑफ ऑल मैं अपने टीचर्स के और मेरे पेरेंट्स के जो गाइडलाइंस थे उनको फॉलो करती थी. मैं सुबह को जल्दी उठ जाती थी और जो रिविजन सेशन होते थे उसको फॉलो करती थी, और ज़्यादा से ज़्यादा मैं अपने आप को कॉन्सेंट्रेशन करने के लिए मैं योगा करती थी. और फिर उसके बाद मैं, हमारा स्कूल का फॉर्मेट होता था फुल डे सेशंस फॉर्मेट, तो मैं उसमें उसका पूरा प्रिपरेशन, और फिर 7:30 बजे हम वहाँ से निकल जाते थे शाम के, और उसके बाद हम घर पर आराम करते थे, और फिर उसके बाद हम वापस 8:00 to 9:30 तक हम उसमें अपना जो बाकी का पूरे दिन का होता था उसका एक बार रिविजन कर लेते थे ताकि हम कुछ भूलें ना, और फिर उसके बाद हमारा सोने का, और इसी शेड्यूल पर हम पूरे साल चले थे. मुझे टीचिंग, फिर उसके बाद आर्ट एंड क्राफ्ट एंड, और उसके बाद मुझे कैलीग्राफी करना बहुत पसंद है. फ्यूचर में आप क्या बनना चाहते हैं? फ्यूचर में मैं प्रोफेसर बनना चाहती हूँ. मैं अपने टीचिंग स्किल्स को और एनहांस करना चाहती हूँ और इस फील्ड में आगे बढ़ना चाहती हूँ. बोर्ड के स्टूडेंट्स को आप क्या मैसेज देना चाहते हैं? बोर्ड स्टूडेंट्स को मैं यही मैसेज करना चाहती हूँ कि अपने जो टीचर्स जो आपको गाइडेंस दे उसको फॉलो करें, फिर साथ ही साथ अपने वर्क में कॉन्सेंट्रेट करें. साथ ही साथ आजकल हम देख रहे हैं जैसे सब सोशल मीडिया और उसमें जा रहे हैं, तो फिर उसको ना, उसको इग्नोर करके नहीं बट उसको साथ में लेके, साथ ही साथ अपने जो फन एक्टिविटीज़ होती है जो हमारी, उसको भी इन्हांस करें. ऐसा नहीं कि सिर्फ पूरे साल आप पढ़ाई करते रहो, आप अपने पढ़ाई को सीरियस लो, साथ ही साथ जो आगे की एक्टिविटीज़ होती है, जो एजुकेशन एक्टिविटीज़ होती है उसमें भी आप पार्ट लो. साथ ही साथ उस टीचर्स आपको बहुत सारे गाइडेंस देते हैं उसको फॉलो करो, यही जाके आपको एक अच्छा रिजल्ट ला के देता है. कॉन्सेंट्रेशन इसके लिए बहुत ज़्यादा ज़रूरत होती है और हार्डवर्क एक बहुत नेसेसरी होती है. साथ ही साथ ब्लेसिंग्स और सब जो प्रेयर्स होती है, जो ब्लेसिंग्स होती है, अपने कल्चर को मत छोड़ो सिर्फ एक एजुकेशन के लिए बट उसको साथ में लेके चलो. और फॉर दैट आई विल लाइक टू थैंक्स टू माई ऑल द SVM फैमिली एंड माई ओन फैमिली फॉर दैट, कि इतना सपोर्ट और इतना फ्रेंडली नेचर जो उन्होंने प्रोवाइड करते हैं, जो हमारा एनवायरमेंट इतना अच्छा हमें एजुकेशन एनवायरमेंट बना के हमें दिया, उसके लिए मैं बहुत थैंकफुल हूँ मेरे स्कूल के, हमारे बापूश्री, हमारे चेयरमैन बापूश्री, देन माय डायरेक्टर हेमांग सर एंड ऑल माय ऑल द टीचर्स एंड स्कूल मैनेजमेंट, माय पेरेंट्स फॉर दिस अचीवमेंट ऑफ माय. थैंक यू वेरी मच.